नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स ना बीए ना वीडियो लेक्चर नी अंदर आप सर्वनु हार्दिक स्वागत। आपणे चेप्टर नंबर 4 माहिती संचार ई कॉमर्स अने आउटसोर्सिंग विषेनी चर्चाओ छे करीए छीए। एमां आजना वीडियो लेक्चर नी अंदर आपणे छेले ई कॉमर्स कोने कहेवाय एना विषेनी चर्चाओ छे करी हती। आजे आपणे ई कॉमर्स ना 4 प्रकारना कार्यक्षेत्र छे एना विषेनी चर्चाओ छे करवानी छे। ई कॉमर्स जे छे ए आपणे આગળના વિડિયો લેક્ચરની અંદર સમજાય એવી રીતના કે ભાઈ ઈ કોમર્સ છે એ ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી થતું વેચાણ વેપારની પ્રવૃત્તિ છે। ખરીદી અને વેપાર છે એ આપણે ઓનલાઈન વેબસાઈટના માધ્યમથી છે કરીએ છીએ, એને આપણે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સ એટલે કે ઈ કોમર્સના નામથી ઓળખીએ છીએ। હવે એ જે કાર્યક્ષેત્ર છે ઇલેક્ટ્રોનિક્સ કોમર્સનું જે કાર્યક્ષેત્ર છે એ 4 પ્રકારના કાર્યક્ષેત્ર છે એ તમારી બુક્સની અંદર ટેક્સ્ટ બુકની અંદર આપ્યા છે। આજે એમાંના આપણે 3 છે એ આજના વિડિયો લેક્ચરની અંદર આપણે જોવાના છે। સૌથી પહેલું કાર્યક્ષેત્ર છે ઈ કોમર્સનું, એ છે ધંધાથી ગ્રાહકને શોર્ટ ફોર્મની અંદર B2C કહેવાય। B2C, બી એટલે બિઝનેસ, ટુ અને સી એટલે કસ્ટમર, બીનું ફૂલ ફોર્મ થાય છે બિઝનેસ અને સીનું ફૂલ ફોર્મ થાય છે કસ્ટમર। ધંધાથી ગ્રાહક કોને કહેવાય? તો કે એમાં એક છેડે છે વેપારી હશે અને બીજા છેડે છે ગ્રાહક હશે। બી એટલે બિઝનેસ અને સી એટલે કસ્ટમર, એક છેડે કોણ હોય? વેપારી, અને બીજા છેડે કોણ હશે? ગ્રાહક હશે। ઇન્ટરનેટ દ્વારા વેબસાઇટના ઉપયોગથી જે વેપારી ગ્રાહકોને એનમાં એના ઉત્પાદનો કે સેવાનું વેચાણ કરે એને આ પ્રકારની અંદર સમાવેશ કરવામાં આવે છે। આ ધંધાથી ગ્રાહકની અંદર કોનો સમાવેશ થાય? તો કે ધંધાથી ગ્રાહકની અંદર એવા વ્યક્તિઓનો સમાવેશ થાય કે જેના વેબસાઇટનો ઉપયોગ જે લોકો કરતા હોય એ વેપારી ગ્રાહકોને એના ઉત્પાદકો કે સેવાનું વેચાણથી ઓનલાઈન કરી શકે એવા લોકોનો સમાવેશ છે આપણે બિઝનેસ ટુ કસ્ટમર એટલે કે B2C અંદર કરીએ છીએ। આ બધી વસ્તુ યાદ રાખવાની, આ ફૂલફોર્મ પૂછાય B2C પૂરું નામ જણાવો તો બિઝનેસ ટુ કસ્ટમર, બરાબર? આ વસ્તુ છે યાદ રાખવાની છે। વેચનાર પોતાની વસ્તુ કોઈ પણ મધ્યસ્થી વગર સીધું જ ગ્રાહકને વેચાણ કરે છે। આ બિઝનેસ ટુ કસ્ટમરનો મતલબ શું થાય? તો કે જે વેચનાર વ્યક્તિ છે એ કોઈ પણ વચ્ચે કોઈ પણ પ્રકારના દલાલ વગર જો તમારા સુધી વસ્તુ પહોંચે તો એ વસ્તુ છે એ અહીંયા તમારી પાસે આવતા આવતા મોંઘી થઈ જાય। એનું કારણ શું? તો કે વચ્ચે કેટલાય લોકો છે એનો ચાર્જ એણે વસૂલ કર્યો હોય। ઉદાહરણ તરીકે કોઈ કોલ્ડ ડ્રિંક્સ બનાવતી કંપની છે, એને જે ઉત્પાદક એટલે કે એનું જે કારખાનું છે એ કારખાનામાંથી બહાર નીકળે પછી વાહનનો ખર્ચ હોય, મજૂરનો ખર્ચ હોય, રોડનો ટેક્સ ભર્યા હોય, આ બધી જ વસ્તુઓ ઇન્ક્લુડ કરીને આપવામાં આવે છે। એટલા માટે તમે કોઈ વસ્તુ ખરીદો તો વસ્તુની પાછળ જે પ્રાઇઝ લખી હોય પ્રાઇઝની નીચે નાના અક્ષરોમાં લખ્યું હોય, યા વાંચજો, કોઈ પણ વસ્તુ છે એની પ્રાઇઝની નીચે લખ્યું હશે ઓલ ટેક્સ આર ઇન્ક્લુડેડ, બરાબર? એનો મતલબ શું થાય કે આમાં બધી જ પ્રકારના કરવેરા અને બધી જ પ્રકારના જે પણ કાંઈ ચાર્જ લાગતા હતા એ બધા સમાવિષ્ટ કરી દેવામાં આવ્યા છે। એક્સ્ટ્રા તમારે કોઈ ચાર્જ ચૂકવવાનો નથી, એટલા માટે એમાં લખ્યું હોય ઓલ ટેક્સ આર ઇન્ક્લુડેડ, એનો મતલબ કે બધી જ વસ્તુ આની અંદર ઇન્ક્લુડ થયેલી છે, કોઈ વસ્તુ તમારે બહારથી બીજી ઇન્ક્લુડ કરવાની નથી। એટલે આ વસ્તુ યાદ રાખવાની છે ધંધાથી ગ્રાહકની અંદર, તો કે જે ઉત્પાદક છે એ સીધે સીધો ગ્રાહકને વસ્તુનું વેચાણ કરી શકશે। ઓનલાઈન ખરીદી આ વેપારનું ઉત્તમ ઉદાહરણ છે। આ ધંધાથી ગ્રાહક જો આપણને ન સમજાય, સૌથી પહેલા વહેલા ધંધો એટલે કે એક છેડે વેપારી હશે બીજા છેડે ગ્રાહક હશે, કોઈ વેપારી છે સીધે સીધો ગ્રાહકને વસ્તુ પહોંચાડી શકે એટલા માટે આ ઈ કોમર્સનું આ પહેલું કાર્યક્ષેત્ર તમને આપવામાં આવ્યું છે। અને આનું સારામાં સારું ઉદાહરણ આપણે જોવું હોય તો આપણે બધાએ ઓનલાઈન શોપિંગથી વાકેફ છીએ, બધા જ લોકો છે કોઈ ને કોઈ રીતે આપણે ઓનલાઈન વસ્તુ મંગાવીએ છીએ, મંગાવી હશે, તો એનું સારામાં સારું ઉદાહરણ છે ઓનલાઈન ખરીદી આ ધંધાથી ગ્રાહકનું। એમાં ઉત્પાદક પાસેથી વસ્તુ સીધે સીધી તમારી પાસે આવે છે, બરાબર? એટલે આ સારામાં સારું ઉદાહરણ। બીજું અહીંયા કીધું છે કે વસ્તુના છૂટક વેચાણ ઉપરાંત
બિઝનેસ ટુ કસ્ટમરની અંદર એટલે કે બી ટુ સીમાં ઓનલાઈન બેન્કિંગ, પરિવહન સુવિધા જેવી અનેક સેવાઓનો સમાવેશ આની અંદર કરવામાં આવ્યો છે. આગળનું જે ચેપ્ટર હતું એની અંદર પણ જોયું આપણે કે ઓનલાઈન બેન્કિંગની સુવિધા આજના સમયની, તમારે રૂબરૂ ન જવું પડે બેંકે, તમે તમારા મોબાઈલ ફોનમાં, કોમ્પ્યુટરમાં, લેપટોપમાં, ટેબ્લેટની અંદર છે એ તમે તમારી ઓનલાઈન જે પણ કંઈ બેન્કિંગની સુવિધા છે એનો લાભ તમે લઈ શકો છો. તો એનો સમાવેશ પણ બી ટુ સીમાં કરવામાં આવ્યો છે, એટલે કે બિઝનેસ ટુ કસ્ટમરની અંદર કરવામાં આવ્યો છે. સાથે સાથે પરિવહનની સુવિધા આગળના વિડીયો લેક્ચરની અંદર ચર્ચા કરી કે તમે કોઈ પણ ખૂણે હો, તમારે રેલવે ટિકિટ જોતી છે, બસ ટિકિટ જોતી છે, પ્લેનની ટિકિટ જોતી છે, અથવા તો હોટલ બુક કરાવી છે, તો આવી બધી જ સુવિધાઓ છે એ તમને તમારા મોબાઈલ ફોનની અંદર મળે છે. તો એનો આ બિઝનેસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બિઝનેસ ટુ કસ્ટમર એટલે કે ધંધાથી ગ્રાહકની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યાર પછી બીજા પ્રકારનું કાર્યક્ષેત્ર ઈ કોમર્સનું, પહેલું છે પૂરું થયું જેનું નામ શોર્ટ ફોર્મ છે બી ટુ સી. ખાસ યાદ રાખજો, મોસ્ટ એમપી આ બી ટુ સીનું પૂરું નામ પૂછાય, બિઝનેસ ટુ કસ્ટમર. એવું જ બીજું જે કાર્યક્ષેત્ર છે એને આપણે બી ટુ બી કહીએ છીએ. બી ટુ બી, બીનું ફૂલ ફોર્મ થાય બિઝનેસ, ટુ બિઝનેસ, બિઝનેસથી બિઝનેસ, ધંધાથી ધંધો. ગુજરાતીમાં કહેવાય ધંધાથી ધંધો, અંગ્રેજીમાં એને કહેવાય બિઝનેસ ટુ બિઝનેસ, અને આનું શોર્ટ ફોર્મ બી ટુ બી, બિઝનેસ ટુ બિઝનેસ. આની અંદર સ્વાભાવિક છે, આમાં ધંધાથી ધંધો છે એટલે વેપારથી વેપાર હશે, આમાં તમારે બીજી કોઈ પણ વચ્ચેની વસ્તુઓ હશે નહીં. તમારે આમાં તમે પોતે જ છે ધંધો કરતા હશો, તમે પોતે જ છે એનું વેચાણ કરતા હશો આ કાર્યક્ષેત્રની અંદર. જો એની અંદર કીધું છે કે આ પ્રકારમાં સામેલ બંને પક્ષો ધંધાધારી એકમો અથવા તો વ્યવસાયી હોય છે. બંને પક્ષો, આમાં બે પક્ષ કેવા હતા, એક વેપારી હતો અને એક કસ્ટમર એટલે કે ગ્રાહક હતો. આની અંદર એવું નથી, આમાં બંને બંને પક્ષો, કેમ કે બે પક્ષો તો હોવા જરૂરી, તમારો ધંધો તો જ હાલે જો બે પક્ષો હોય, એક વેચનાર હોય ને એક ખરીદનાર હોય. ખરીદનાર ન હોય તો આપણો ધંધો ન હાલે, બરાબર. તો કહેવાનો મતલબ એમ છે કે આમાં બંને પક્ષો છે એ કોણ હશે, ધંધાધારી એકમો હશે, બરાબર, અથવા તો વ્યવસાયી હશે. આજના સ્પર્ધાત્મક યુગમાં ધંધાધારી એકમોએ એકબીજા ઉપર અવલંબિત રહેવું પડે છે. અહીંયા શબ્દ એવો અવલંબિત, ધોરણ 10ની અંદર વિજ્ઞાન એટલે કે સાયન્સની અંદર તમારે, તમે જે બાયોલોજી પોર્શન ભણતા હતા એની અંદર સ્વાવલંબી અને પરાવલંબી અથવા તો અવલંબી આવો શબ્દ છે આવતો. સ્વાવલંબી એટલે પોતાની ઉપર જ પોતે આધાર રાખે એ, અવલંબી એટલે શું કે તમારે કોઈક બીજા ઉપર આધાર રાખવો પડે. ઉદાહરણ તરીકે તો કે ઉદાહરણ તરીકે હું ફોર વ્હીલર બનાવતી કંપની છું, મારી કંપની છે ફોર વ્હીલર બનાવે છે, પણ એના ટાયર છે એ મારે ટ્યુબ અને ટાયર છે બીજી કંપની પાસે જ લેવા પડે. એનો મતલબ એવો થયો કે મારે કોઈ બીજા ધંધા ઉપર શું કરવું પડ્યું, આધાર રાખવો પડ્યો, એટલે એને અવલંબિત કહેવાય, બરાબર. આજના સ્પર્ધાત્મક યુગની અંદર સ્પર્ધા છે, જો દરેક ક્ષેત્રની અંદર સ્પર્ધાઓ છે, તો એ સ્પર્ધાત્મક યુગની અંદર કોઈ પણ ધંધાકીય એકમ હોય એ ધંધાકીય એકમ છે એણે એકબીજા ઉપર અવલંબિત રહેવું પડે, એટલે કે એકબીજાનો સહારો લેવો પડે. આ બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ વેપારમાં આ અવલંબનને સરળ અને વધુ અસરકારક છે બનાવે. તમારે બીજા ઉપર, તમારે એની ઉપર રહેવાનું જ છે એટલે કે અવલંબિત રહેવાનું જ છે, પણ બી ટુ બી એટલે કે બિઝનેસ ટુ બિઝનેસ છે એ શું કરશે, આખી પ્રક્રિયા ઓનલાઈન જ, પણ એ અવલંબનને કેવું બનાવે છે, સરળ અને વધુ અસરકારક છે એ બનાવશે. કેવી રીતના, તો કે પોતે જ પુરવઠાકાર હશે, પોતે જ વિતરક કે અન્ય મધ્યસ્થીઓ સાથે ઈ સંબંધની સ્થાપના કરે છે. પોતે જ શું હશે, પુરવઠાકાર. પુરવઠાકાર એટલે શું, તો કે વસ્તુ જ્યાં ખૂટે છે ત્યાં પહોંચાડવાની, એટલે કે જે પહોંચાડનાર વ્યક્તિ છે એને પુરવઠાકાર કહેવાય. વિતરક, વિતરક એટલે શું, વેચાણ. વસ્તુનું ગ્રાહક સુધી પહોંચાડવાનું કામ એને વિતરક કહેવાય. વિતરક એટલે કે વેચવું. તો પોતે જ પુરવઠાકાર, વિતરક કે અન્ય જે મધ્યસ્થીઓ છે એટલે કે વચ્ચે રહેલા વ્યક્તિઓ છે, જેને આપણી ભાષામાં આપણે દલાલ કહી, ઈ આ એની વચ્ચે શેની સ્થાપના કરે છે, ઈ સંબંધની સ્થાપના કરે છે. મેં કીધું એમ કે આ ચારે ચાર કાર્યક્ષેત્ર છે કેવા છે, ઓનલાઈન જ, એટલા માટે એ ઈ સંબંધની ચર્ચા કરી છે. ઈ સંબંધ એટલે કે ઇલેક્ટ્રોનિક સંબંધ છે એની સ્થાપના કરે છે.
B2B મદદ થી વેપારી સામાન્ય વ્યવસાયિક પ્રવૃત્તિઓ જેવી કે પુરવઠાનું વ્યવસ્થાપન, માલની જથ્થાની યાદી વ્યવસ્થાપન અને ચૂકવણીનું વ્યવસ્થાપન વગેરે કાર્યક્ષમતામાં એનો વધારો થાય છે. આનાથી શું થશે? B2B થી બિઝનેસ ટુ બિઝનેસ એટલે કે ધંધાથી ધંધાની અંદર શું થશે? તો કે તમે ઓનલાઈન બધી, પહેલાં શું થતું, પહેલાં બધા છે આપણે કાગળિયા હાચવીને રાખવા પડતા, હવે બધી જ વસ્તુ કેવી થઈ ગઈ? ઓનલાઈન કોમ્પ્યુટરમાં બધું થઈ ગયું. એટલા માટે તમે પુરવઠાનું વ્યવસ્થાપન, મારી પાસે કેટલો માલ પડ્યો છે આનું તમે યાદી રાખી શકો, માલના જથ્થાની યાદી રાખી શકો. ત્યાર પછી ચૂકવણીનું વ્યવસ્થાપન એટલે કે મારે કોને કોને કયા સમયે કેટલા પૈસા દેવાના છે, અથવા તો કેટલું હજી મારે ઉઘરાણી બાકી છે. આ બધી જ વસ્તુઓ છે એની કાર્યક્ષમતામાં વધારો કરે છે. એટલે કે આ બધી જ વસ્તુ તમે ઓનલાઈન કરી શકો. આને ધંધાથી ધંધો કહેવાય. આમાં વેચાણ નથી કાંઈ, પણ તમે જે છો એ તમે છો, બિઝનેસ ટુ બિઝનેસ, બરાબર? એટલે કે ધંધાથી ધંધો, એના વ્યવસ્થાપન તમે ઈ સંબંધની સ્થાપના દ્વારા, એટલે કે ઇલેક્ટ્રોનિક સંબંધની સ્થાપના દ્વારા તમે તમારું કામ છે કેવું કરી શકો છો? સરળતાથી કરી શકો છો. ત્યાર પછી ત્રીજા પ્રકારનું કાર્યક્ષેત્ર છે ઈ કોમર્સનું. ઈ છે ગ્રાહકથી ગ્રાહક. એટલે કે ગ્રાહક જ પોતે શું હશે? ગ્રાહક. જો સી ટુ સી નું ફૂલ ફોર્મ શું થાય? કસ્ટમર ટુ કસ્ટમર, બરાબર? સી ટુ સી ગુજરાતીમાં ગ્રાહકથી ગ્રાહક. ઇન્ટરનેટના ઉપયોગથી આજના સમયની અંદર ગ્રાહક જ પોતે શું બન્યો છે? ગ્રાહક. જે ગ્રાહકને પોતાની વસ્તુ વેચવી છે એ વસ્તુના ફોટા, એ વસ્તુ વિશેનું ડિસ્ક્રિપ્શન એટલે કે વર્ણન, પ્રાઇસ, આ બધું છે એ વેબસાઇટ ઉપર. એટલે કે ઈ ઓક્શન નામની વેબસાઇટ આવે. ઓક્શનનો મતલબ શું થાય? આપણી ભાષામાં આપણે એને હરાજી કહી. હરાજી એટલે શું? તો કે જે વ્યક્તિ મારી વસ્તુનો વધારે ભાવ આપશે. કોઈક મારી વસ્તુનો ભાવ 500 બોલે, બીજો વ્યક્તિ છે 1000 બોલે, કોઈ ત્રીજો વ્યક્તિ છે 1500 બોલે, પછી આગળ કોઈ બોલતું નથી, તો સૌથી વધુ ભાવ કોણ બોલ્યો? તો કે ત્રીજો વ્યક્તિ 1500 રૂપિયા, મારી વસ્તુના 1500 રૂપિયા કીધા. તો જો મને પરવડતું હોય તો હું એ વધારે બોલી લગાવનાર વ્યક્તિને હું એ વસ્તુ આપીશ. આને ઓક્શન કહેવાય અંગ્રેજીમાં. ગુજરાતીમાં એને શું કહેવાય? હરાજી કહેવાય. તો આજે એવી પણ વેબસાઇટો છે ઇન્ટરનેટના માધ્યમથી, ઇન્ટરનેટના ઉપયોગ વડે, કે તમે પોતે જ તમારી વસ્તુ છે એ તમે વેચી શકો. ઉદાહરણ તરીકે તમને વેબસાઇટ અહીંયા આપવામાં આવી છે, OLX. તમે બધા OLX વેબસાઇટથી પરિચિત છો, કે જ્યાં તમારી વસ્તુ છે તમે સેલ કરવા માટે, વેચવા માટે મૂકો, તમારો મોબાઈલ નંબર આપો, તમે વસ્તુની પ્રાઇસ નક્કી કરો. જે વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હશે, તમે વેપારી નથી પણ તમારી વસ્તુ તમે વેચવા માટે તમે પોતે જ જાતે વેપારી બન્યા, એટલા માટે એને ગ્રાહકથી ગ્રાહક કહેવાય. ગ્રાહક પાસેથી વસ્તુ સીધી ગ્રાહકને મળશે. OLX ઉપર છે તમારી વસ્તુ તમે સેલ કરવા માટે મૂકી, જે વ્યક્તિ ઇન્ટરેસ્ટેડ હશે એ તમને કોન્ટેક કરશે, બંને વચ્ચે વાટાઘાટો થશે, પછી જો બંનેને યોગ્ય લાગશે તો એ વસ્તુ છે એ વેચશે. તો આને ગ્રાહકથી ગ્રાહક કહેવાય, કે આમાં વચ્ચે કોઈ નહીં, તમે ધંધાર્થી નથી, તમારો ધંધો કંઈક બીજો છે, પણ તમારી વસ્તુ છે તમે ઓનલાઈન ઇન્ટરનેટના માધ્યમ દ્વારા છે વેચવા મૂકો છો. તો એને ગ્રાહકથી ગ્રાહક, શોર્ટ ફોર્મની અંદર C2C એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર કહેવામાં આવે છે. વેબસાઇટ ઉપર ઇન્ટરનેટનો ઉપયોગ કરતા વેચનાર અને ખરીદનાર એમ બંને છે એ ગ્રાહક બને છે. જેને વેચવી છે એ ગ્રાહક છે, એને કંઈક બીજી વસ્તુ લેવી છે તો મળશે, અને જે ખરીદનાર છે એ તો ગ્રાહક તરીકે પોતાનું પાત્ર ભજવે જ છે. તો આ ગ્રાહકથી ગ્રાહક એટલે કે C2C એ એવી વસ્તુ છે કે જેમાં ગ્રાહક છે એ પોતે જ ગ્રાહક હશે અને વેચનાર પણ હશે. ઉદાહરણ તરીકે તમને મેં કીધું છે કે વેબસાઇટ ઉપર તમે ખોલો ઇન્ટરનેટ એટલે કે OLX, બરાબર? આપણે બધા જ પરિચિત છીએ. ત્યાં જૂની વસ્તુ અથવા તો નવી વસ્તુ છે એ વેચાણ માટે ત્યાં મૂકવામાં આવે છે. જે ગ્રાહક છે, જે ઇન્ટરેસ્ટેડ છે, એના માલિક સાથે ચર્ચા કરી, બંને વચ્ચે વાટાઘાટો થાય, અને ચર્ચાના અંતે જો બંનેને પ્રાઇસ પરવડે તો એકબીજા છે વેચે છે. આવી OLX અને બીજી વેબસાઇટનું નામ છે ક્વિકર.com, OLX.com
અને quicker.com આ તમારી ટેક્સ્ટબુકમાં પણ લખ્યું છે, નીચે અંડરલાઈન કરી લેવાની છે અને આ વેબસાઇટ યાદ રાખવાની છે કે જેની ઉપર ગ્રાહક પોતે જ ગ્રાહક છે, એટલે કે કસ્ટમર ટુ કસ્ટમર. આમાં બીજું કાંઈ નથી, તમે ધંધાર્થી નથી પણ તમારી વસ્તુ છે તમારે વેચવી હોય તો તમે વેબસાઇટના માધ્યમથી વેચી શકો છો. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે ઈ કોમર્સના કાર્યક્ષેત્ર, ચાર પ્રકારના ઈ કોમર્સના કાર્યક્ષેત્ર છે, એમાંના પહેલા ત્રણ જોયા. પહેલું ધંધાથી ગ્રાહક B2C બિઝનેસ ટુ કસ્ટમર, બીજું ધંધાથી ધંધો બિઝનેસ ટુ બિઝનેસ, અને ત્રીજું જે આપણે જોયું એ છે ગ્રાહકથી ગ્રાહક એટલે કે C2C કસ્ટમર ટુ કસ્ટમર. આ ત્રણ વિશેની ચર્ચા કરી. હજી એક કાર્યક્ષેત્ર છે આપણું બાકી રહે છે, એ હવે પછીના વિડીયો લેક્ચરની અંદર જોશું. ત્યાર પછી અન્ય જે ટોપિક છે એ આપણે જોવાના છે. બીજી વસ્તુ તમને ફરી પછી યાદ કરાવી દઉં કે COVID-19ના કારણે જે સરકારે 30% જે કાપ મૂક્યો છે તમારા સિલેબસમાં, એમાં આપણે ચોથા ચેપ્ટરની અંદર આઉટસોર્સિંગ આખો જે ટોપિક છે એ આઉટસોર્સિંગ આખે આખો ટોપિક છે આપણા સિલેબસમાં નથી, અને એ સિલેબસમાં ન હોય તો સ્વાભાવિક છે આપણે ભણવાનું પણ ન હોય. એટલે આપણે જે આ અત્યારે ઈ કોમર્સ છે એ પૂરું થશે, એટલે હવે પછીના જે ટોપિક જે છે જ્યાંથી કટ કરવાનું છે એ જે તે સમયે હું તમને કહીશ કે ભાઈ અહીંથી હવે આપણે આપણું ચેપ્ટર છે એ પૂરું થાય છે. હવે આપણે આ ચોથું ચેપ્ટર છે એ લગભગ પૂરું થવાના આરે છે, એટલે હવે પછીના વિડીયો લેક્ચરમાં આપણે ચોથું એક કાર્યક્ષેત્ર છે ઈ કોમર્સનું એ જોશું, અને ત્યાર પછી એકાદ ટોપિક છે જોઈ અને આ ચેપ્ટર નંબર 4 છે એ આપણે પૂરું જાહેર કરીશું. અસ્તું.